જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. દિવાળીના બસ હવે થોડા દિવસ જ બાકી રહી ગયા છે અને ઘરની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે, તો હું સૌથી પહેલા કિચન સાફ કરીશ, કારણ કે ત્યાં જ આપણે સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ છીએ. તો આજે હું મારું આખું કિચન ક્લીન કરવાની છું. તો સૌથી પહેલા કેબિનેટમાં જે પણ વાસણ છે એ હું બહાર લઈ લઈશ. જ્યારે પણ હું આવી રીતે કિચન ક્લીન કરું છું ત્યારે ઓલવેઝ એક કેબિનેટ પ્રોપરલી સાફ કરીને, ઓર્ગેનાઇઝ કરીને પછી જ બીજા કેબિનેટને હું સાફ કરું છું. કારણ કે જો બધી વસ્તુ એકી સાથે હું બહાર લઈ લઉં તો કન્ફ્યુઝન વધારે થાય, પ્લસ એટલી બધી વસ્તુઓ જોઈને આપણને પોતાને એમ થાય કે આમાંથી શું રાખવું ને શું ના રાખવું. એના કરતાં ઇટ્સ બેટર કે તમે એક જ કેબિનેટ કે એક જ ડ્રોઅર એક જ વખતે ક્લીન પ્રોપરલી કરી, ઓર્ગેનાઇઝ કરીને પછી જ બીજા ડ્રોઅરમાં કે કેબિનેટમાં તમે મૂવ થાઓ. તો સૌથી પહેલાં જે અહીંયા લાઇનર મેં રાખ્યું છે એ લાઇનર આજે હું ચેન્જ કરી નાખવાની છું. મેં એકચ્યુઅલી સ્ટોરમાંથી બાય કર્યું હતું, પણ જે બાય કર્યું એ પ્રોપરલી કામ નથી કરતું, એટલે ટેમ્પરરી મારી પાસે જે લાઇનર છે એ જ હું મૂકી દેવાની છું. આ લાઇનર બહુ સારા આવે છે અને એટલા એક્સપેન્સિવ પણ હોતા નથી, જે તમારા વુડ જે અંદર કેબિનેટમાં હોય એને પ્રોટેક્ટ કરે છે. ઘણી બધી ડિઝાઇનમાં કલર્સમાં આવે છે, તો બે ત્રણ દિવસ રહીને હું લઈ આવીશ જે મને જોઈએ છે. પણ ટેમ્પરરી અત્યારે જે મારી પાસે લાઇનર છે ઘરમાં એ લગાવી દઈશ. હું ટાઈમ ટુ ટાઈમ કિચન ક્લીન કરતી રહેતી હોઉં છું, પણ ઓફકોર્સ દિવાળી છે એટલે લાઇનર પણ હું ચેન્જ કરી નાખીશ. આ જે લાઇનર મારી પાસે ઓરિજિનલી જે મેં રાખ્યું હતું અંદર એ બહુ હેવી ડ્યુટી છે, પણ જે નવા મેં લીધા એ લાગતા હતા તો હેવી ડ્યુટી પણ એટલા નથી. તો મારી પાસે બસ અત્યારે જે આ ટેમ્પરરી ઘરમાં હતા એ જ હું મૂકી દઈશ, જેથી કરીને મારી જે સરફેસ છે એ ખરાબ ના થાય. અને હવે જે આ બધા મારા વાસણો છે એ વાસણમાંથી હું જોઈ લઈશ કે આમાંથી કયા વાસણ મને રાખવા છે, કયા એક્સ્ટ્રા અંદર છે, કે કયા હવે મને એટલા યુઝફુલ નથી થતા જેને હું ડોનેટ પણ કરી શકું. તો આ જે કેબિનેટમાં આજે અત્યારે જે બધા વાસણ છે એ બધા મારા ડેલી યુઝમાં કામ આવે એવા છે. તો આમાં હું રોજ ચા બનાવું છું અને આનો શેપ અને સાઇઝ પરફેક્ટ છે, કારણ કે દિવસમાં અમે સવારે બસ અમારે ચા થતી હોય છે, સવારે 3 કપ ચા થાય છે, તો એના માટે એ પરફેક્ટ છે. આ છે એ ઇન્ડિયાથી મેં લીધું હતું, પણ એનું જે બોટમ છે એટલું હેવી નથી, જેથી કરીને હું કંઈ પણ બનાવું તો અંદર ચોંટી જાય છે. અને બીજું કે એને હેન્ડલ નથી, મને વધારે હેન્ડલવાળા વાસણો પસંદ છે જેથી કરીને સાણસીનો ઉપયોગ ના કરવો પડે. અને અહીંયા જે પણ મારી પાસે વાસણ છે એ મોટા ભાગના હેન્ડલવાળા છે, તો આવી રીતે કોઈ વાસણ હોય જેમાં હેન્ડલ ના હોય તો પછી સાણસીનો ઉપયોગ કરવો પડતો હોય છે. અને આ છે સ્ટીમર છે, તો જ્યારે પણ મુઠિયા બનાવવા હોય અથવા તો બટાકા બાફવા હોય કે કંઈ એવું હોય તો હું એના માટે આ યુઝ કરું છું. અને પ્રેશર કુકર મારી પાસે અત્યારે એક જ છે, એટલે ઓફકોર્સ એ તો હું રાખીશ જ. અને આ જે 3 પોટ છે એ હમણાં રિસન્ટલી થોડા વખત પહેલાં મેં લીધેલા છે, અને આ છે એમાં મને રાઈસ બનાવવા વધારે કમ્ફર્ટેબલ છે, અને આમાં સ્પેશિયલી હું મારા જે પણ શાક બનાવું એમાં બનાવતી હોઉં છું. અને આ જે નાનું પોટ છે એ હમણાં થોડા ટાઈમ પહેલાં જ મેં લીધું છે, હજુ તો યુઝ પણ મેં નથી કર્યું, એટલે આ 3 જે છે એ મારા ડેલી યુઝના વાસણ છે, એટલે એ તો હું રાખીશ જ. સો આ છે ઓનિયન ચોપર, અને એક રિસન્ટલી હમણાં એક બીજું મેં નવું એમેઝોન ઉપરથી પણ બાય કર્યું છે, અને આ સ્ટ્રેનર છે જે આપણને ડેલી યુઝમાં જરૂર પડતી જ હોય છે જ્યારે પણ આપણે શાકભાજી કે ફ્રૂટ્સ ગમે તે ધોઈએ ત્યારે. તો આ મારું જે કેબિનેટ છે એ પ્રોપરલી ઓર્ગેનાઇઝ થઈ ગયું છે, અને આ કેબિનેટમાં મેં એ જ રાખ્યું છે જે વાસણ મને રોજ જરૂર પડે. એક વખત આ કેબિનેટ ક્લીન થઈ ગયું એટલે ઉપરના આ જે મારા 3 ડ્રોઅર છે એ હું હવે ક્લીન કરી લઈશ. તો આ જે ડ્રોઅર છે એ મિડલ ડ્રોઅર છે, અને એમાં મેં ઓર્ગેનાઇઝર નથી રાખ્યું, કારણ કે આમાં જે પણ વસ્તુ અહીંયા મેં રાખી છે એ બધાના શેપ અને સાઇઝ જુદા છે, જે પ્રોપરલી ઓર્ગેનાઇઝરમાં ફિટ નથી થતા. તો અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે મારી પાસે પીઝા કટર છે, સાણસી છે, તાવેતા છે, પ્લસ આ ચમચા છે, જે બધાની સાઇઝ અલગ અલગ છે, પણ આ બધા એ વસ્તુઓ છે જે મને ડેલી યુઝમાં જરૂર પડતી હોય છે. તો આ જે વચ્ચેનું ડ્રોઅર છે એમાં મેં આ બધી વસ્તુઓ રાખી છે,
અને એ ડ્રોઅર પ્રોપરલી ઓર્ગેનાઇઝ થઈ જાય પછી આ જે બીજું ડ્રોઅર છે એ હું હવે ઓર્ગેનાઇઝ કરી લઈશ. તો આ ડ્રોઅર મારું સ્ટવ છે એની બરાબર બાજુનું છે, તો આમાં હું એ વસ્તુ રાખું છું જે મને તરત જરૂર પડે, ઇન અ સેન્સ કે આ મારા સિલિકોનના તાવેતા છે, પ્લસ ચપ્પુ છે અને ગરણી છે, એ બધી વસ્તુ હું આ ડ્રોઅરમાં રાખતી હોઉં છું. સો અહીંયા મારા ત્રણેય ડ્રોઅર પ્રોપરલી ઓર્ગેનાઇઝ થઈ ગયા છે અને હવે હું ક્લીન કરીશ આ નીચેનું કેબિનેટ. તો આ કેબિનેટમાં હું રાખું છું તેલ, ઘી, મસાલાનો ડબ્બો, આડની, અને આ જે કન્ટેનર છે એ મેં લોકલ એશિયન માર્કેટમાંથી લીધું હતું. અને જ્યારે પણ મને વધારે પ્રમાણમાં આદુ, લસણ, મરચાં, ડુંગળી જોઈતું હોય ત્યારે પ્રોપરલી એ બધું કાપી અને હું આ કન્ટેનરમાં રાખું છું, જેથી કરીને જ્યારે પણ યુઝ કરવું હોય ત્યારે બહુ ઇઝી પડે અને બધી વસ્તુ એક જ જગ્યાએ આપણને મળી જાય. તો બસ અહીંયા મારી પાસે જે પણ એક્સ્ટ્રા તેલ છે, ઘી છે, એ બધું હું અહીંયા આ કેબિનેટમાં રાખું છું. અને આ જે નાના ત્રણ પોટ છે એને હું વઘાર જ્યારે મને કોઈ દાળમાં કે કઢીમાં કરવો હોય એના માટે, વઘાર માટે હું આ યુઝ કરું છું. તો બસ આ કેબિનેટ બી પ્રોપરલી ઓર્ગેનાઇઝ થઈ ગયું છે અને હવે આપણે ક્લીન કરીશું આ નેક્સ્ટ જે ડ્રોઅર છે. તો આ ડ્રોઅરમાં તમે જેમ જોઈ શકો છો એવી રીતે આ મારું ઓલવેઝ ઓર્ગેનાઇઝ રહે છે જ, કારણ કે આમાં મારી પાસે જે વસ્તુઓ છે એ મને કંઈ ડેલી યુઝની નથી. તો જે પણ મારી પાસે એક્સ્ટ્રા ચમચા ને બધું છે એ બધું મેં આમાં રાખ્યું છે અને આ છે એ તો હજુ મેં યુઝ પણ નથી કર્યા. અને આ જે નેક્સ્ટ જે ડ્રોઅર છે જે તમે જોઈ શકો છો કે જેમાં બહુ જ મેસ છે, તો અહીંયા હું ચમચી, ફોર્ક, નાઇફ, સ્ટ્રોઝ એ બધું જે હોય એ હું આમાં રાખું છું. તો પહેલાં તો સૌથી પહેલાં જે પણ અંદર બધી વસ્તુ છે હું બધી બહાર કાઢી લઈશ, કારણ કે જ્યારે પણ અહીંયા તમે રેસ્ટોરન્ટમાં જાઓ ને અત્યારે તો ઘરે લઈને આવતા હોઈએ છે તો એ લોકો આવી રીતે પ્લાસ્ટિકના ફોર્ક, સ્પૂન છે પ્લસ સોસ ને એ બધું આપતા હોય, તો જ્યારે પણ અમે આવી રીતે લઈ આવીએ ત્યારે એ જે એક્સ્ટ્રા સોસ ને બધું છે એ એની જગ્યાએ બીજે મૂકવાના બદલે બસ આ ડ્રોઅર ખોલીને અમે મૂકી દેતા હોઈએ છીએ. તો આજે આ બધી વસ્તુ હું પ્રોપરલી ક્લીન કરી લઈશ. તો સૌથી પહેલાં તો નીચેનું જે છે ડ્રોઅર એ ક્લીન થશે. નવું લાઇનર મેં મૂકી દીધું છે અને આ હોટ સોસ છે. લાસ્ટ ટાઈમ અમે ન્યુયોર્ક ગયા ત્યારે રૂમ સર્વિસ હું જ્યારે કરતી હતી ત્યારે ઓલવેઝ હોટ સોસમાં એ લોકો આવી રીતે નાની મને હોટ સોસ આપતા હતા અને બહુ ક્યુટ છે, એટલે હજુ પણ મને જ્યારે હોટ સોસ જોઈએ ત્યારે હું એ યુઝ કરું છું. તો બસ હવે પ્રોપરલી ચમચી છે, ફોર્ક, નાઇફ બધું હું આમાં પાછું ઓર્ગેનાઇઝ કરી દઈશ. તો ફોર્ક, નાઇફ અને સ્પૂનના મારી પાસે બે બે સેટ છે, સ્પેશિયલી સ્પૂનના, કારણ કે સ્પૂન સૌથી વધારે આપણે વપરાતી હોય છે. સો આ ડ્રોઅર પણ પ્રોપરલી ક્લીન અને ઓર્ગેનાઇઝ થઈ ગયું છે અને હવે હું ઓર્ગેનાઇઝ કરીશ નીચેનું કેબિનેટ. તો આ જે કેબિનેટ છે એમાં સૌથી મને વધારે કન્ફ્યુઝન રહેતું હોય છે, કારણ કે આમાં જે વસ્તુઓ છે એ અમુક હું રોજ યુઝ કરું છું અને અમુક જે છે એ રોજ યુઝ નથી થતી, પણ છતાં પણ મને અહીંયા જોઈએ છે. તો જ્યારે પણ આ કેબિનેટ હું સાફ કરવા બેસું છું ત્યારે મોસ્ટ ઓફ ધ ટાઈમ અડધી વસ્તુઓ પાછી અંદર હું મૂકી દેતી હોઉં છું. તો આજે જોઈએ કે કેટલી વસ્તુ હું અંદર પાછી નથી મૂકતી. તો એના માટે સૌથી પહેલાં હું આખું કેબિનેટ એમ્પ્ટી કરી લઈશ, એટલે જે પણ અંદર બધી વસ્તુ છે પહેલાં બધી હું બહાર લઈ લઈશ, જેથી કરીને મને પ્રોપરલી ખબર પડે કે મારી પાસે શું છે. અહીંયા આ છે એક મીઠા માટે છે, મીઠું તમે આમાં રાખી શકો, મીઠું, મરચું, મરી જે પણ રાખવું હોય. તો એકચ્યુઅલી મારી પાસે ઓલરેડી એક છે ઉપર જે સેમ એવું છે, પણ ખાલી આ જે હતું એ બે ખાના છે, એમાં પેલું છે એમાં એક જ છે. અને આ જે બોલ છે એ મને એકચ્યુઅલી મમ્મીએ આપેલા છે, તો ઘણી વખત હું યુઝ કરતી હોઉં છું તો એના માટે થઈને પણ મેં અહીંયા જે આ કેબિનેટમાં રાખ્યા છે. આ છે એ ચેરી કટર છે જે હાર્ડલી મેં એક કે બે વખત જ યુઝ કર્યું છે. તો બસ આવી રીતે અહીંયા બધું ફ્લોર ઉપર બધી વસ્તુઓ મેં બહાર કાઢી લીધી છે અને આખું કિચન ક્લીન કરતા મને 4-5 કલાક થયા હતા. પણ બિલીવ મી, એક વખત બધું ક્લીન પ્રોપરલી થઈ જાય ને પછી એટલી આમ ઓટોમેટિક તમને મનને શાંતિ રહે છે કે યસ, જ્યાં આપણે આખો દિવસ મોસ્ટ ઓફ ધ ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ છીએ એ જગ્યા પ્રોપરલી ક્લીન ને ઓર્ગેનાઇઝ છે. કેમ કે આપણામાં કહે છે ને કે તમે જેવું ખાઓ એવી જ તમારી સોચ હોય છે, અને જ્યાં આપણે ખાવાનું બનાવીએ છીએ એ બધી વસ્તુઓ પ્રોપરલી ઓર્ગેનાઇઝ હોય
આપણને બનાવવામાં પણ મજા આવે, અને એઝ અ લેડીઝ આપણો મોસ્ટ ઓફ ધ ટાઈમ કિચનમાં જતો હોય છે, તો જ્યારે પણ મારું કિચન મેસી હોય ત્યારે પ્રોપરલી મારાથી કામ થતું નથી. તો આજે ભલે મારા 5 કલાક આની પાછળ ગયા છે, પણ બધું પ્રોપરલી મારું ઓર્ગેનાઇઝ થઈ ગયું છે. તો આ જે ઉપરનું કેબિનેટ છે એમાં હું રોજની જે પ્લેટ્સ છે, એ કપ્સ છે, ચાના કપ છે, એ બધું હું એમાં રાખતી હોઉં છું. તો આજે બસ હવે હું આ જે મારી ડિનર પ્લેટ છે બીજી હવે આ યુઝ કરવાની છું. તો પહેલાં જે યુઝ કરતી હતી એ બધા કોર્નિંગના જ છે આ બધા વાસણો, અને આ જે નવી મેં કાઢી એમાં ખાનાવાળી છે આ પ્લેટ્સ. તો આ બધી જે મારી પ્લેટ્સ છે એ બધી એક્સ્ટ્રા પ્લેટ્સ છે, અને જો તમે કોર્નિંગની ડિઝાઇનથી થોડા ફેમિલિયર છો તો તમને ખબર જ હશે કે આ બહુ જૂની ડિઝાઇન કોર્નિંગવેરની છે, અને આ જ ડિઝાઇન અત્યારે તમે ઈબે ઉપર લેવા જાઓ તો બહુ મોંઘી મળે છે. તો આના કપ હવે થોડા ખરાબ થઈ ગયા છે, હું વાપરતી નથી પણ છતાં પણ મેં રહેવા દીધા છે, કેમ કે બહુ એન્ટિક છે બધી વસ્તુઓ, અને બધી વસ્તુ મને મમ્મી આપેલી છે એટલે એની યાદગીરીમાં પણ આ બધી વસ્તુ મેં રાખી છે. તો બસ આ જે નીચેનું એક જે શેલ્ફ છે એ જ મારી રોજ વપરાતી હોય છે. તો અહીંયા મારી પાસે આ જે નાના છે આ સ્પેશિયલી કોઈ ચટણી કે એવું હોય તો હું યુઝ કરતી હોઉં છું. આ છે સોલ્ટ એન્ડ પેપર શેકર, અને જે પણ મારી પાસે ડિઝનીના કપ છે એ બધા મેં અહીંયા રાખ્યા છે. આ એકચ્યુઅલી મેઝરિંગ સ્પૂનનો સેટ છે, અને ડિઝનીની બહુ હું ફેન છું. ડિઝની મને બહુ જ ગમે છે, કેમ કે ઓફકોર્સ હું ફ્લોરિડાથી છું તો ડિઝની તો કોને ના ગમે. તો ડિઝનીના જે કપ છે એ બધા મેં ત્યાં રાખ્યા છે, અને હવે જે આ કેબિનેટ છે આ કેબિનેટમાં પણ નીચેની આ જે શેલ્ફ છે મેઇનલી મારી એ વધારે યુઝ થતી હોય છે. તો આ બાજુ મારી પાસે આ ટોઠિયા મેકર છે, પ્લસ કાંસાનો મારી પાસે ડિનર સેટ છે, તો એ સૌથી ઉપર મેં રાખ્યો છે, કેમ કે બહુ યુઝ એનો મારે થતો નથી પણ છતાં પણ એ ઉપર મેં રાખ્યું છે. અને આ બધી નાની નાની બોટલોમાં અમુક આવી બધી મેં વસ્તુ રાખી છે, કેમ કે પહેલાં હું ઘણી વખત મેથી રોજ રાત્રે લઈ લેતી હતી, તો ઇન્સ્ટેડ ઓફ મસાલાનો જે ડબ્બો છે એ કાઢીને એમાંથી લેવું, એના કરતાં હું આવી રીતે નાની નાની ડબ્બીઓમાં જે પણ મને જરૂર પડતી હતી એ બધી વસ્તુ હું આમાં રાખતી હતી. તો બસ આ પ્રોપરલી મારું આ જે નીચેની શેલ્ફ છે એ પણ ગોઠવાઈ ગઈ છે. તો અહીંયા મારી પાસે ચા ખાંડ અને ચાનો મસાલો જે છે એ બધું હું રાખું છું. અને આ જે છેલ્લું કેબિનેટ છે એમાં મારી પાસે બધા સ્ટીલના વાસણો છે. તો કાચના જે છે એ બધા મેં એક સાઈડ રાખ્યા છે, સ્ટીલના છે એ એક સાઈડ રાખ્યા છે, અને આ બધા મને એકચ્યુઅલી મમ્મીએ જ્યારે મારા મેરેજ થયા ત્યારે આપ્યા હતા. અને એ વખતે આમશ્યોર અત્યારે ભાઈ કદાચ મળતું હશે, પણ ડિનરવેર ઇન અ બેગ કરીને આવતું હતું, કે એક નાની સુટકેસ હોય અને એમાં તમારો આખો ડિનરવેરનો સેટ આવી જાય. તો આવી રીતે સર્વિંગ બોલ હતા, પછી અંદર બુફે જે પ્લેટ્સ આવે છે એ છે, વાડકી છે, ચમચી, કપ, જગ, એ બધાનો આખો સેટ તમારે એમાં એક જ નાની સુટકેસમાં બધું આવી જતું હતું. તો એવા મારી પાસે 2 સુટકેસ ભરીને એટલા વાસણ છે. તો બસ એ બધા પ્રોપરલી પાછા મેં ઓર્ગેનાઇઝ કરી દીધા. અને આ સાઈડનું જે કેબિનેટ છે એમાં હું પાણી પીવાના જે કપ્સ ને હોય એ રાખું છું, પ્લસ જે રોજના રૂટીન વિટામિન્સ લેતા હોઈએ એ છે, તો ત્યાં પણ કંઈ બહુ ખાસ ક્લીન કરવાનું હતું નહીં. તો ધેટ્સ ઇટ, ફાઇનલી મારું આખું કિચન ઉપરથી નીચે પ્રોપરલી ક્લીન થઈ ગયું છે. આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. જો થોડો પણ પસંદ આવ્યો છે ને તો પ્લીઝ એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. હજુ સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ એ પણ કરી લેજો. તો હું બહુ જલ્દી તમને એક બીજા વિડીયો સાથે મળીશ. ત્યાં સુધી ટેક કેર, આવજો.